સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા મોદી સમાજ દ્વારા શરદ પૂનમને લઈને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોદી સમાજના ભાઈ બહેનો તથા ગરબા રસિકો ગરબે ગુમતા નજરે પડ્યા હતા. પ્રાંતિજ ખાતે રહેતા મોદી સમાજ દ્વારા આ વર્ષે શરદ પૂનમને લઈને નેશનલ હાઈવે 8 ઉપર આવેલ લીલાવતી પાર્ટી પ્લોટ ખાતે ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગરબા રસિકોએ ભાગ લીધો અને ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા. તો નવલી નવરાત્રિના 9 દિવસ ગરબે ઘૂમ્યા છતાં નવરાત્રિના 6 દિવસ બાદ પણ ફરી શરદ પૂનમને લઈને ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા. તો મોદી સમાજના ભાઈઓ બહેનો પણ મોટી સંખ્યામાં લીલાવતી પાર્ટી પ્લોટ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને ગરબે ઘૂમી ગરબાની રમઝટ બોલાવી હતી. તો સમાજના પ્રમુખ ભાવેશભાઈ મોદી, ઉપપ્રમુખ નરેશભાઈ મોદી, મંત્રી મુકેશભાઈ મોદી તથા મંડળના સભ્યો દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રિના નાસ્તા અને દૂધ પંવાનો પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને સમાજના લોકોએ એક જ સ્થળે ઉપસ્થિત રહીને શરદ પૂનમની ઉજવણી ગરબાની રમઝટ બોલાવીને કરી હતી. જીલ રાવળ, જેડેસટીવી, પ્રાંતિજ. તાની જય. આજે અમારા પ્રાંતિજ વિભાગ મોદી સમાજ દ્વારા શરદ ઉત્સવ, શરદ પૂર્ણિમાનો સરસ મજાનો ઉત્સવ અહીંયા લીલાશ્રી પાર્ટી પ્લોટમાં ઉજવાઈ રહ્યો છે, ત્યારે સૌ પહેલાં તો હું અભિનંદન આપું અમારા સમાજના પ્રમુખ શ્રી ભાવેશભાઈ મોદી, મંત્રી શ્રી હિતેશભાઈ મોદી, ઉપપ્રમુખ શ્રી નરેશભાઈ અને કારોબારી સભ્યો જેમણે તમામ આ આયોજન કરવામાં સાથ અને સહકાર આપ્યો. બીજો હું અભિનંદન આપું કે આ જે પાર્ટી પ્લોટના જે માલિક છે, ઓનર છે, એવા શ્રી વાડીભાઈ અને ડાહ્યાભાઈનો પરિવાર, એમના સન, એમના સમગ્ર પરિવારને અભિનંદન પાઠવીએ કે એમણે શુભ કાર્ય માટે એમણે આ પાર્ટી પ્લોટ પોતાનો દર વર્ષે તેઓ પોતાનું અર્પણ કરે છે, યોગદાન એમાં આપે છે. અમારા સમાજની વિશેષતાની વાત કરું, ઘણા બધા સમાજનો આપણને પરિચય હોય છે તો કોઈ પણ જાતની કોઈ ચડસા ચડસી નહીં, કોઈ હરીફાઈ નહીં. હરીફાઈ એક જ કે એના કરતાં પણ વધારે સારું હું કેમ કરીને કરું. તો દિન પ્રતિદિન એના કારણે અમારા સમાજમાં ભલે એક પ્રાંતિજ એકદમ નાનકડું ટાઉન છે, બહુ ઓછા પરિવાર છે, બહુ ઓછા લોકો છે, બધા મોટે ભાગે વેપારી છે, ઘણા બધા એમાં સર્વિસવાળા પણ છે, સારું ભણેલા પણ છે, ગૃહિણીઓ પણ છે, પણ બધામાં સંપ અને સહકાર એટલો બધો છે કે કોઈ પણ એક સારા કાર્યની વાત મૂકવામાં આવે તો તરત જ બધા એને એક સાથે વધાવી લે છે અને એને સફળ બનાવવા માટે પ્રયત્ન કરે છે. હમણાં તાજેતરમાં અમે જેસલમેરનો પ્રવાસ કર્યો, એમાં પણ ખૂબ અમે આનંદ કર્યો, ખૂબ મજા આવી અને એનાથી એકબીજાનું નિકટ આવવાનું અમને એક તક મળી. અને આવી રીતે આ ત્રીજો શરદોત્સવ છે, આ ત્રીજું વર્ષ છે, એટલે આ રીતે હમણાં ક્રિસમસના દિવસે અમારા સમાજનું સ્નેહ મિલન સમારંભ પણ યોજાશે, એમાં તેજસ્વી વિદ્યાર્થીઓ ઇનામ આપવામાં આવશે, એ ઉપરાંત આપણે સાંસ્કૃતિક કાર્યક્રમો થશે, ભોજન પણ થશે, પ્રીતિ ભોજન પણ સાથે અમે બધા લઈશું. એટલે આ રીતે અમારો સમાજ ખૂબ નાનો છે પણ ખૂબ પ્રગતિ કરી રહ્યો છે અને ખૂબ સારા એવા સમાજ માટે, સમાજના ઉત્કર્ષ માટે સારા એવા કાર્યો કરી રહ્યા છે. મોઢેશ્વરી માતાનું પ્રાર્થના કરું કે દિન પ્રતિદિન આવા સુંદર કાર્યો અમારા સમાજ કરતા રહે અને સમાજના ઉપયોગી કાર્યો પણ કરતા રહે. અને શ્રી મોદી સાહેબ કે જે સમગ્ર દેશનું નેતૃત્વ કરી રહ્યા છે, એ જ સમાજના અમે છીએ ત્યારે અમને પણ એનું ગૌરવ છે, તે એમના પગલે ચાલીને અમે પણ આગળ વધીએ એ માટે અમે મા મોઢેશ્વરીને પ્રાર્થના કરીએ છીએ. થેન્ક યુ. આજે અમારા પ્રાંતિજ મોદી સમાજ વિભાગનો શરદ ઉત્સવ 2023 સતત ત્રીજા વર્ષે લીલાશ્રી પાર્ટી પ્લોટમાં રાસ ગરબા, ગરબા, ત્રણ તાલી, ટીમલી વગેરેનો પ્રોગ્રામ રાખવાનો, સાથે જમણવાર રાત્રે 12 વાગે દૂધ પૌવાનો પ્રોગ્રામ કરેલ છે અને એમાં બધા મોદી સમાજ પ્રાંતિજ વિભાગનો ખૂબ ખૂબ અભિનંદન, જેમને અમને ખૂબ ખૂબ સહકાર આપ્યો અને આયોજન કરવામાં બધાનો સહકાર મળ્યો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર.
આ અમારું ત્રીજું વર્ષ છે સરહદ ઉત્સવ લીલાશ્રી પાર્ટી પ્લોટમાં 2019માં, પછી કોરોના વખતે બંધ હતું, પછી ગઈ વખતે 2022 અને આ 2023માં બી સરહદ ઉત્સવનો સારો એવો પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે અને આવતા વર્ષે પણ આ રીતે જ અમને પ્રતિસાદ મળશે તો અમે સરહદ ઉત્સવનો આ રીતે કાર્યક્રમ હર વર્ષે ચાલુ રાખીશું. જય અંબે. અમે નવરાત્રિના 9 દિવસ સોસાયટીમાં બી ગરબા ગાયા, બહાર પણ ગરબા ગાવા ગયા. આ અમારા મોદી સમાજ તરફથી 3જી વાર છે, એમાં બી અમને બહુ મજા આવી. અમે અહીંયા વહેલા આવી ગયા હતા, અત્યારે પણ ગરબા ગાયા, મોડા સુધી ગરબા ગાવાના. આવી રીતના પ્રોગ્રામ કરો તો બધા ભેગા થાય, અમને વધારે મજા પણ આવે અને ખૂબ મજા આવી. હજી ગરબા બધા ગાશે મોડા સુધી, પછી રાત્રે દૂધ પૌવા ખવડાવીને બધા ઘેર જશે ને મોડા સુધી ગરબા ગાવાના. આવી રીતના દર સર રાખો તો મજા બી આવે, ભેગા બી થાય, બધાનો પરિચય બી થાય. અમારા સમાજમાં ગરબા ગાયા